નમસ્કાર મિત્રો એક્ઝામ રાહી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે તલાટી ભરતી તેમજ બીજી અન્ય ભરતીઓની અંદર ગણિત પૂછવામાં આવે છે તો અહીંયા આપણે પાયાના ગણિતથી શરૂઆત કરીશું જેના ટ્વિસ્ટેડ પ્રશ્નો વ્યવહારિક કોયડાઓ જે પૂછે છે તો લસા અને ગુસ્સા ત્યાંથી લઈ અને તેના વ્યવહારિક કોયડા સુધીનો આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું તો શરૂ કરીએ સબસ્ક્રાઈબ કીજીએસ ચેનલ કો ઓર કરને કે આઇકન કો સૌપ્રથમ ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસ્સા તેનો અર્થ શું થાય છે એવી સૌથી મોટી સંખ્યા જેના વડે આપેલી બધી જ સંખ્યાઓને નિશેષ ભાગી શકાય એટલે કે તમને જે પણ સંખ્યા આપેલી છે એને ભાગવા માટે એક એવી સંખ્યા શોધવાની છે કે જેનાથી બધી સંખ્યાઓને ભાગી શકાય અને સૌથી મોટી હોય તેને ગુસ્સા કહેવાશે આ જ રીતે લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી તો એવી સૌથી નાની સંખ્યા જેને આપેલ બધી જ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા જે કન્ફ્યુઝન થાય છે એટલું જ છે કે ગુસ્સામાં મોટા મોટી સંખ્યા કીધી પણ એ જે તે સંખ્યા આપેલી હશે એના કરતાં નાની હશે જ્યારે લસા એમાં નાનામાં નાની બોલશે પણ જે તે સંખ્યા આપેલી હશે એના કરતાં મોટી અથવા એના બરાબર હશે તો આ ખાસ ધ્યાન રાખજો મિત્રો હવે આપણે એના દાખલા ગણીશું શરૂઆતથી બેઝિકથી જ આપણે લેશું એટલે કોઈ મિત્રોને તકલીફ હોય તો એ સોલ્વ થઈ શકે તો દાખલા જોઈએ આપણે શરૂઆતમાં આવા પ્રશ્ન પૂછે છે ગુસ્સા શોધો કે આવા આવતા નથી એક્ઝામની અંદર પણ શીખવા માટે જરૂરી છે પ્રશ્ન એક છે એની અંદર એક સંખ્યા આપેલી છે બાર અને બીજી સંખ્યા છે સોળ તો ગુસ્સા એટલે કે અવયવ તો અવયવ એટલે જે તે સંખ્યાના ભાગ અપૂર્ણાંક નથી લેવાના પરંતુ પૂર્ણ સંખ્યા સુધીના ભાગ લેવાના છે તો અહીંયા આપેલી છે બાર તો બારને આપણે અવયવ લઈએ તો ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ દુ છ દુ બાર આનાથી કોઈ નાનકડા અવયવ આવી શકતા નથી અને બીજી સંખ્યા છે સોળ તો સોળને ભાગવા માટે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે ચાર વખત બે થશે તો સોળ થઈ જશે આનાથી કોઈ નાનકડા બીજા અવયવ થઈ શકતા નથી તો હવે બાર અને સોળના જે અવયવ છે તેની અંદર સામાન્ય હોય એવી સંખ્યા છે બે ગુણ્યા બે અને બે ગુણ્યા બે ઉપર બે અને નીચે બે એટલે બે ગુણ્યા બે ચાર થશે તો આ બંનેની અંદર મોટામાં મોટી સંખ્યા સરખી હોય એવી ચાર છે અને ચાર વડે બાર અને સોળ બંનેને ભાગી શકાય છે એટલે કે મોટામાં મોટી ગુરુતમ સામાન્ય બેમાં હોય એવી અને અવયવ જેનાથી બેને ભાગી શકાય બાર અને સોળને તો જવાબ આવશે ચાર બીજો દાખલો જોઈએ પાંત્રીસ અને બેતાલીસ તો પાંત્રીસના અવયવો એટલે કે ભાગ પડશે સાત પીછા પાંત્રીસ સાત ગુણ્યા પાંચ અને બેતાલીસ છે તો બેતાલીસના ભાગ પડશે સાત ગુણ્યા ત્રણ ગુણ્યા બે સાત તેર એકવીસ ગુણ્યા બે એટલે બેતાલીસ તો આ બંનેમાં સામાન્ય હોય એવા છે સાત બીજું કોઈ સંખ્યા સામાન્ય નથી તો આનો ગુસ્સા આવશે સાત સાત વડે પાંત્રીસને પણ ભાગી શકાશે અને સાત વડે બેતાલીસને પણ ભાગી શકાશે બીજી એવી કોઈ મોટી સંખ્યા મળતી નથી જેના વડે પાંત્રીસ અને બેતાલીસ શકાય એટલે ગુસ્સા સાત આવશે તમારે ટ્રાય કરવા માટે પ્રેક્ટિસ કરવા માટે દાખલો અહીંયા આપેલો છે છત્રીસ અને ચોપન બે સંખ્યા છે છત્રીસ અને ચોપન બંનેનો ગુસ્સા શોધવાનો છે તમારે કોશિશ કરશો ત્યારે જ થશે ગણિત છે આગળ જોઈએ હવે આપણે લસ્સાના દાખલા જોઈએ આપણે ગુસ્સાના દાખલા જોઈએ હવે લસ્સાના જોઈએ તો લસા સેમ શું થાય છે તો અહીંયા એક દાખલો છે પંદર અને ચોવીસ બે સંખ્યા છે એક પંદર અને બીજી છે ચોવીસ પંદરના અવયવ જોઈ તો પાંચ ગુણ્યા ત્રણ પાંચ તેરી પંદર અને ચોવીસ એના અવયવ જોઈ તો ત્રણ ગુણ્યા બે છ છ ગુણ્યા બે બાર અને બાર ગુણ્યા બે ચોવીસ એટલે ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે થશે તો ગુસ્સાની અંદર આપણે જે સામાન્ય હતા એને જ લેતા હતા અહીંયા આપણે બધી જ સંખ્યાઓને લેવાની છે પરંતુ જે સંખ્યા રિપીટ થતી હોય એને એક વાર જ લેવી એટલે અહીંયા બંનેની અંદર ત્રણ આવેલા છે તો ત્રણને એક વખત લેવાની છે બાકી બધી જ સંખ્યાઓને લઈ લેવાની છે એટલે આપણે પાંચને લેશું ત્રણને લેશું બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ વખત છે એને લેશું એટલે આપણો લસા થશે પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે પાંચ તેરી પંદર પંદર દુ ત્રીસ ત્રીસ દુ સાઠ અને સાઠ દુ એકસો વીસ તો લસ્સા આવશે એકસો વીસ આપણે શરૂઆતમાં કહ્યું હતું કે લસ્સા એવી નાનામાં નાની સંખ્યા હશે પરંતુ આપેલ બંને સંખ્યાઓ કરતાં હંમેશા મોટી હશે અથવા સમાન હશે બીજો દાખલો જોઈએ હવે ત્રણ રકમ આપેલી છે પંદર વીસ અને ત્રીસ પંદરના અવયવ થશે પાંચ ગુણ્યા ત્રણ વીસના અવયવ થશે પાંચ ગુણ્યા બે દસ ગુણ્યા બે વીસ એટલે પાંચ ગુણ્યા બે ગુણ્યા બે આ જ રીતે ત્રીસના અવયવ થશે પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા બે પાંચ તેરી પંદર ગુણ્યા બે એટલે ત્રીસ તો હવે બધા જ જે રકમ છે એની અંદર પાંચ સામાન્ય છે પંદર અને ત્રીસની અંદર ત્રણ સામાન્ય છે વીસ અને ત્રીસની અંદર બે સામાન્ય છે તો અહીંયા આપણે પાંચને એક વખત લેશું ત્રણને એક વખત લેશું બેને એક વખત લેશું અને જે એક વધારાનો બે છે એને પણ લેશું રિપીટ થતી હોય સંખ્યા ત્યારે એને બેની બદલે એક ગણીને લેવી એટલે વીસ અને ત્રીસની અંદર બે છે તો એને એક બે તરીકે લીધા છે જ્યારે વીસની અંદરનો બીજો બગડો છે બે છે એને પણ આપણે લીધા છે પાંચ ત્રણે ત્રણમાં છે છતાં પણ એક જ લીધા છે એટલે રિપીટ થતી હોય સંખ્યા તો એને એક વખત જ લેવી એટલે લસા થશે પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે પાંચ તેરી પંદર પંદર દુ ત્રીસ ને ત્રીસ દુ સાઠ તો પંદર વીસ અને ત્રીસનો લસા થશે સાઠ જે નાનામાં નાનો સામાન્ય અવયવી છે પરંતુ એ પંદર વીસ અને ત્રીસ વડે ભાગી શકાય છે અહીંયા પણ આપણે પ્રેક્ટિસ માટે બે દાખલા આપેલા છે પેલી રકમ છે પિસ્તાળીસ અને બત્રીસ જ્યારે બીજી રકમ છે અઢાર સાત અને બે આના પણ તમારે લસ્સા શોધવાના છે પ્રેક્ટિસ કરશો જવાબ મળી જશે તો કમેન્ટમાં કરો ના મળે તો આપણે એ પણ શીખાડશું કમેન્ટ કરજો જરૂરથી હવે આપણે આગળ જોઈએ કે અપૂર્ણાંક સંખ્યાઓનો ગુસ્સા શોધવો કે અપૂર્ણાંક સંખ્યાઓનો લસ્સા શોધવો અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે જે પૂર્ણ નથી અંશ અને છેદવાળી હોય ઉપર એક રકમ આપી દેવી બેના છેદમાં ત્રણ તે અપૂર્ણાંક છે ત્રણ પોઈન્ટ પાંચ તો એ પણ અપૂર્ણાંક છે તો ત્રણ પોઈન્ટ પાંચને તમે પાંત્રીસના છેદમાં દસ તરીકે લઈ શકો એટલે અંશ અને છેદવાળી કોઈ રકમ હોય અને એનો લસ્સા અને ગુસ્સા શોધવું હોય તો એના માટેના જે સૂત્ર છે એને જોઈએ અપૂર્ણાંક સંખ્યાઓના ગુસ્સા શોધો હોય ત્યારે અંશની સંખ્યાઓનો ગુસ્સા અને છેદની સંખ્યાઓનો લસ્સા એટલે જે ગુસ્સા શોધવો છે તો અંશની અંદર ગુસ્સા આવશે અને છેદની અંદર લસા આવશે જ્યારે અપૂર્ણાંક સંખ્યાના લસા શોધવા હોય તો અંશની અંદર લસા આવશે અને છેદની અંદર ગુસ્સા સરળ છે ગુસ્સા શોધવો હોય તો અંશમાં ગુસ્સા છેદમાં લસા લસા શોધવું હોય તો અંશની અંદર લસા અને છેદની અંદર ગુસ્સા હવે આપણે આગળ જોઈએ નવના છેદમાં દસ બારના છેદમાં પચીસ અઢારના છેદમાં પાંત્રીસ આ બંને સંખ્યાઓનો લસ્સા અને ગુસ્સા શોધો તો સૌ પ્રથમ આપણે ગુસ્સા શોધશું ગુસ્સા જ્યારે શોધો હોય અપૂર્ણાંકનો ત્યારે સૂત્ર છે અંશની અંદર ગુસ્સા અને છેદની અંદર લસ્સા તો નવ બાર અને અઢાર તો નવ બાર અને અઢાર આપણે આગળના દાખલા જોયા એની અંદર નવના અવયવ થશે ત્રણ ગુણ્યા ત્રણ બારના અવયવ થશે ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે અને અઢારના અવયવ થશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે તો અંશનો જે ગુસ્સા લેવાનો છે તો નવ બાર અને અઢાર આ ત્રણેયના અવયવની અંદર ત્રણ સામાન્ય છે તો એનો ગુસ્સા થશે ત્રણ હવે આપણે છેદની જે સંખ્યા છે દસ પચીસ અને પાંત્રીસ જેનો લસ્સા લેવાનો છે તો દસના અવયવ થશે પાંચ ગુણ્યા બે પચીસના અવયવ થશે પાંચ ગુણ્યા પાંચ અને પાંત્રીસના અવયવ થશે પાંચ ગુણ્યા સાત તો આ બધા જની અંદર પાંચ છે એટલે પાંચ એક વખત લેશું આ સિવાય બે પાંચ અને સાત એક એક વખત છે તો આપણે પાંચ ગુણ્યા બે પાંચ અને સાત ત્રણે ત્રણનો ગુણાકાર કરશું જે લસ્સા મળશે તો ગુસ્સા આપણો આવશે ત્રણના છેદમાં પાંચ ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત અને એનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે ત્રણસો પચાસ તો આપણો ગુસ્સા માટેનો જવાબ બનશે ત્રણના છેદમાં ત્રણસો ને પચાસ અપૂર્ણાંક સંખ્યા માટેનો દાખલો છે ગુસ્સા શોધવું હોય તો આપણે શરૂઆતમાં અંશમાં ગુસ્સા શોધો અને છેદની અંદર લસા શોધ્યું હવે આપણે લસા શોધીએ આ ઉપરાંત પ્રેક્ટિસ માટે એક દાખલો આપેલો છે છ ના છેદમાં ચૌદ પંદરના છેદમાં અઢાર ને ત્રણના છેદમાં દસ ખાસ કરજો મિત્રો પ્રેક્ટિસ કરશો તો જ ખબર પડશે કે આવા દાખલા તમે શીખી ચૂક્યા છો અહીંયા આપણે લસા જોઈએ જે સંખ્યા હતી એ જ છે નવના છેદમાં દસ અઢારના છેદમાં પચીસ અને બારના છેદમાં પાંત્રીસ તો જ્યારે લસા શોધવાનો હોય ત્યારે અંશની અંદર લસા આવશે અને છેદની અંદર ગુસ્સા આવશે તો નવ અઢાર અને બારનો લસા તો નવના અવયવ થશે ત્રણ ગુણ્યા ત્રણ અઢારના અવયવ થશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે અને બારના અવયવ થશે ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે તો બધી જ સંખ્યાની અંદર ત્રણ છે બે સંખ્યાની અંદર બે રિપીટ થાય છે અને એક સંખ્યાની અંદર ત્રણ રિપીટ થાય છે તો અહીંયા આપણે ત્રણ બે વખત લેશું અને બે બે વખત લેશું ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે જે રિપીટ થતું હોય એને એક વખત લેવું અને આ સિવાયના બધા જ લઈ લેવા ત્રણ છે એ ત્રણ ત્રણમાં રિપીટ થાય છે એટલે એક વખત લેશું બીજા ત્રણ છે એ બીજા બેમાં રિપીટ થાય છે એટલે એની બદલે એક લેશું બે છે એ બેની અંદર રિપીટ થાય છે એટલે એક વખત લેશું અને બારની અંદર એક વધારાનો બગડો છે એને આપણે લેશું એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે તો છત્રીસ થશે ત્રણ તેરી નવ નવ દુ અઢાર અને અઢાર દુ છત્રીસ જ્યારે દસ પચીસ અને પાંત્રીસનો ગુસ્સા તો આના આપણે અવયવ જોઈએ દસના અવયવ હતા પાંચ ગુણ્યા બે પચીસના હતા પાંચ ગુણ્યા પાંચ અને પાંત્રીસના હતા સાત ગુણ્યા પાંચ તો જ્યારે ગુસ્સા શોધવું હોય ત્યારે ત્રણે ત્રણમાં માં સામાન્ય હોય ફક્ત સામાન્ય હોય તેવી જ વસ્તુ લેવાની છે તેવી લેવાની છે તો અહીંયા ફક્ત પાંચ પાંચ તો મિત્રો જ્યારે ગુસ્સામાં કોઈ સંખ્યા સામાન્ય હોય નહીં ત્યારે ફક્ત એક લેવો કારણ કે ગુણાકાર માં એક તટસ્થ છે તો એક એ બધી જ સંખ્યાઓના સામાન્ય ગુસ્સા તરીકે આવી શકે અવયવ તરીકે આવી શકે જ્યારે કોઈ સંખ્યા સામાન્ય ન હોય ત્યારે એક હંમેશા સામાન્ય હોય આગળ જોઈશું એના માટે હવે આપણે લસા ગુસ્સા તથા બે સંખ્યા પૈકી ખૂટતી સંખ્યા શોધવી આવી એક રીત આપેલી હોય તમને પ્રશ્ન આપેલો હોય લસા આપેલો છે ગુસ્સા આપેલો છે બે પૈકી બે સંખ્યા હોય એમાંથી એક સંખ્યા આપેલી છે અને તમને કહેશે કે તો બીજી સંખ્યા કઈ તો આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે તો એના માટેનું સૂત્ર છે લસા અને ગુસ્સાનો ગુણાકાર બરાબર જે બે સંખ્યાઓ છે એનો ગુણાકાર બે સંખ્યાઓમાંથી બંને સંખ્યાઓને તમે એક્સ વન અને એક્સ ટુ કહી શકો તો અહીંયા આપણે એના માટે એક વ્યવહારિક ઉદાહરણ છે લઈએ બે સંખ્યાઓનો ગુસ્સા અઢાર છે લસા ત્રણસો સાહીઠ છે જો તેમાંની એક સંખ્યા બોતેર હોય તો બીજી સંખ્યા શોધો હવે મિત્રો અહીંયા લસા અને ગુસ્સા આપી દીધો છે એક સંખ્યા આપી દીધી છે અને બીજી સંખ્યા આપણે શોધવાની છે તો સૌ પ્રથમ આપણે ગુસ્સા અઢાર લસા ત્રણસો સાઠ એક્સ વન એટલે પહેલી સંખ્યા બોતેર અને બીજી સંખ્યા જે આપણે શોધવાની છે એને મૂકીએ તો સૂત્રમાં લસા અને ગુસ્સાનો ગુણાકાર થશે અઢાર ગુણ્યા ત્રણસો સાઠ અને બરાબર થઈને પહેલી અને બીજી સંખ્યાનો ગુણાકાર બોતેર ગુણ્યા એક્સ ટુ બીજી સંખ્યા નથી આપેલી આપણે તો બીજી સંખ્યા શોધવાની છે તો અઢાર ગુણ્યા ત્રણસો સાઠ જે બોતેર એક્સ ટુ એટલે ગુણાકારમાં છે એ છેદમાં જશે એટલે અઢાર ગુણ્યા ત્રણસો સાઠના છેદમાં બોતેર અને એક્સ ટુ હવે આનું સાદુ રૂપ આપશો એટલે આપણે એક્સ ટુ મળશે તો મિત્રો ત્રણસો સાઠ છે એના ચાર ભાગ પાડી શકાય અઢાર ગુણ્યા નેવું ગુણ્યા ચાર નવ ચોક છત્રી નેવું ગુણ્યા ચાર એટલે ત્રણસો સાઠ અને બોતેરના ભાગ પાડી શકાય અઢાર ગુણ્યા ચાર એટલે બોતેર તો મિત્રો અંશમાં અઢાર અને છેદના અઢાર અંશના ચાર અને છેદના ચાર ઉડી જશે એક્સ ટુ બરાબર આપણે સંખ્યા મળશે એ નેવું હશે એટલે કે પહેલી સંખ્યા બોતેર હોય તો બીજી સંખ્યા નેવું છે જેનો લસ્સા ત્રણસો સાહીઠ અને ગુસ્સા બાર મળશે અઢાર સોરી અઢાર મળશે એટલે આ પ્રમાણે તમે દાખલાને ગણી અને બીજી સંખ્યા ખૂટતી સંખ્યા શોધી શકશો પરીક્ષાની અંદર ટ્વિસ્ટેડ કરવા માટે અથવા ટાઈમ લેવા માટે આવા દાખલા ખાસ પૂછાય છે તો આને સરળ રીતે તમે ગણી શકો છો આગળ જોઈએ બે સંખ્યાઓનો લસા છસો બોતેર છે એક સંખ્યા ચોર્યાસી અને બીજી સંખ્યા છન્નું છે તો ગુસ્સા શોધો હવે મિત્રો અહીંયા બે સંખ્યાઓનો લસા આપેલો છે એક સંખ્યા ચોર્યાસી અને બીજી સંખ્યા છન્નું છે અને કીધું છે કે ગુસ્સા શોધો હવે આગળનો જે રીત છે એ પ્રમાણે ગણવા જઈએ તો લસા અને ગુસ્સાનો ગુણાકાર બરાબર પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણાકાર તો અહીંયા આપણે ગુસ્સા શોધવાનો છે લસ્સા છસો ને બોતેર આપેલો છે સામેની બાજુએ ચોર્યાસી અને છન્નું બે સંખ્યાઓ આપેલી છે તો ગુસ્સા બરાબર ચોર્યાસી ગુણ્યા છન્નું અને છેદની અંદર છસો ને બોતેર તો બારે આઠ છન્નું ચોર્યાસી ગુણ્યા બાર ગુણ્યા આઠ અને ચોર્યાસી ગુણ્યા આઠ છસો ને તો અંત અને છેદના ચોર્યાસી ચોર્યાસી ને આઠ આઠ ઉડી જશે ગુસ્સા મળશે બાર આ પહેલી રીત હતી જેના દ્વારા આપણે શોધી શકીએ આપણે દેખાય છે કે બે રકમ આપેલી છે લસા આપેલો છે અને ગુસ્સા શોધવાનો છે પરંતુ મિત્રો જ્યારે બે સંખ્યા આપેલી છે તો આપણે પ્રથમ જે શરૂઆતમાં બેઝિક રીત કરી હતી એના પ્રમાણે બે સંખ્યાના આધારે જ તમે સીધો ગુસ્સા શોધી શકો એના અવયવ ઉપરથી આવા પ્રશ્ન તમારા ટાઈમ બગાડવા માટે પૂછવામાં આવે છે સાઠ મિનિટનું એક કલાકનું પેપર હોય સો પ્રશ્ન હોય ને આવો એક પ્રશ્ન તમારી જો બે ત્રણ મિનિટ લઈ જાય તો બીજા પ્રશ્નમાં વાર લાગશે જ એટલે આવા પ્રશ્નને સરળ રીતે સમજો અને જલ્દી પૂરો કરવાને ટ્રાય કરો બીજી રીત આપણે જે શરૂઆતની જોઈએ એના પ્રમાણે જોઈએ તો ચોર્યાસીના અવયવ છે સાત ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે સાત તેરી એકવીસ ગુણ્યા બે બેતાલીસ બેતાલીસ દુ ચોર્યાસી હવે છન્નું તો છન્નુંના અવયવ છે ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે 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 ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ તેરી છન્નું આ બંનેમાં સામાન્ય હોય એવી સંખ્યા ત્રણ છે બે છે અને બીજા બે છે એટલે ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે બાર મળશે લસ્સાની આ જરૂર જ નથી લસ્સા અહીંયા ફક્ત તમારું ધ્યાન દોરવા માટે આપેલો છે કે ટાઈમ કન્ઝ્યુમિંગ થાય બાકી બે સંખ્યાઓના આધારે તમે ગુસ્સા શોધી શકો છો હજુ આના વ્યવહારિક દાખલાઓ આપણે આગળના ભાગમાં જોઈશું તો આ વિડીયો ફક્ત અહીંયા સુધી બીજા ભાગની અંદર જે વ્યવહારિક દાખલા છે એને જોશું ધન્યવાદ આ વિડીયો આપને ગમે તો લાઇક કરો શેર કરો થેન્ક યુ બેસ્ટ ઓફ લક